ભગવાન ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ની અંદર યુનિટ નંબર 10 વર્તુળ, તો વર્તુળ ની અંદર અત્યાર સુધી જે મોસ્ટ ઓફલી પ્રમેય હતા એ આપણે સાબિત કર્યા। ઓકે, જીવા ઉપર થી ત્રિજ્યા ઉપર થી આપણે સાબિત કર્યા। હવે જે આગળનો જે ટોપિક આપણે સમજવાનો છો એ લંબ, તો લંબ કોને કહીએ આપણે ધોરણ 9 માં શીખી ગયા છે, ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 7 માં પણ આપણે શીખી ગયા, 5 માં પણ શીખી ગયા। લંબ કોને કહેવાય, તો લંબ વસ્તુ શું છે એ પહેલા સમજી લે। જે બે રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદે છે, જેમ કે આપેલું રેખાખંડ છે AB, હવે એને બીજું રેખાખંડ XY ક્યાં છેદે છે, કાટખૂણે છેદે। એ બે રેખાખંડને એકબીજાને શું કહેવાય, લંબ, જેને સંકેતમાં આમ પણ આપણે દર્શાવી શકીએ XY રેખાખંડ XY લંબ રેખાખંડ AB। સુઈનો અર્થ આપ્યો, જે બે રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદતા હોય, જો અહીંયા આ બંનેનું છેદ બિંદુ છે એનું નામ આપી દે ઓ, તો આ જે ખૂણો બને એ કેવો બને છે, કાટખૂણો। ઓકે, તો જે બે રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદતા તે બે રેખાખંડને શું કહે છે, લંબ, સંકેત માં શું કહે છે, ઉલટો ટી। તો સેમ વસ્તુ અહીંયા પણ આપણે એ જ વસ્તુ શીખવાનું છે, શું કેવો માંગે છે, કેન્દ્રમાંથી જીવા પર લંબ, કેન્દ્રમાંથી જીવા પર શું દોરો, લંબ। ઓકે, આકૃતિ થ્રુ આપણે સમજીએ કઈ રીતના બને છે। પહેલા આપણે વર્તુળ બનાવીએ, સપોઝ કે આ મારું કેન્દ્ર છે, આ મારું શું છે, કેન્દ્ર છે, અહીંયા માં મારું પરિઘ રાખું છું, એટલે આને કેન્દ્ર બનાવું છું, કોઈ પણ માપનો એક વર્તુળ બનાવું છું, કે કોઈ પણ માપનો શું બનાવું છું, વર્તુળ બનાવું છું, આપણે બનાવીએ છીએ વર્તુળ। ઓકે, વર્તુળ છે આપણી પાસે, વર્તુળનું જે કેન્દ્ર છે આપણું, વર્તુળનું કેન્દ્ર, એને નામ આપી દે અત્યારે ઓ। ઓકે, હવે શું કીધું છે, કેન્દ્રમાંથી જીવા, એટલે આપણે એક શું બનાવી પડશે, જીવા આપણે બનાવી, જીવા જીવાનું નામ આપી દે અહીંયા બી, અહીંયા નામ આપી દે એ, એ બી આપણે જીવા છે, ઓ શું છે, આપણું કેન્દ્ર બિંદુ છે, કેન્દ્રમાંથી જીવા પર શું દોરવાનું છે, લંબ દોરવાનું છે, આવો લંબ। તો શું કરવું પડે, કે જીવાનું જે માપ છે ને અડધા કરતા કેટલું માપ લેવાનું, વધારે, અડધા કરતા વધારે માપ લઈ ઉપરના ભાગમાં ચાલ, શું લીધું છે માપ મેં, આ જીવા એબી જે છે ને એનું માપ જે હોય એના કરતા શું લેવાનું, અડધા કરતા વધારે, અડધું અહીંયા આવતું એના કરતા મેં શું લીધું છે, અડધા કરતા વધારે માપ લઈ, એક વખત ઉપરના ભાગમાં ચાલ, એક વખત ક્યાં, નીચેના ભાગમાં ચાલ બનાવે, સેમ વસ્તુ બીજી વખત પરિકર બી ઉપર રાખ્યું, ઉપરના ભાગમાં ચાપ અને ક્યાં બનાવું છું, નીચેના ભાગમાં ચાપ, બંને બે ચાપ છેદે છે, આ ભાગમાં આ ભાગમાં છેદે છે, એમાંથી પસાર કરું છું એક રેખાખંડ, રેખાખંડ પસાર કરું છું, જો કેન્દ્રની અંદરથી પણ પસાર થાય છે અને જીવા એપી છેદે છે, પણ એપી ને છેદે છે તો કેવી રીતના છેદે છે, કાટખૂણે છેદે છે, છે ને કાટખૂણે, એના છેદ બિંદુ હું નામ આપું છું, તો આ શું થયું, નામ પણ આપી દઉં, આ કેન્દ્રનું નામ આપ્યું, આ x અને આ y, તો AB લંબ XY, પણ કોનો, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ થાય, જે આપણે આકૃતિ દોસ સમજ્યા। હવે સમજો આપણે શું કહેવા માંગે છે, આપણો એક્સ્ટ્રા જે ભાગ છે કાઢી દઈએ છે, હવે આપણે શું કહેવા માંગે સમજો, સ્વાધ્યાય 10.3 માં શું કીધું છે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, દુભાગે એટલે છેદે છે, તો શું તમે આ આકૃતિ જોતા વેત કહી શકો કે આ લંબ છે, કોણ લંબ છે, XY, જ્યાં આપણે વિધાન લખીએ રેખાખંડ XY એ લંબ છે, કોને, રેખાખંડ AB, શું છેદે છે, આ જગ્યા પર ભેગો થાય છે, આ થાય છે, તો આ વિધાન આપણે સ્વીકારીશું, વિધાનને સાબિત કરવાનું નથી, જે આપણે આકૃતિ થ્રુ આપણે બનાવ્યું છે, શું કહેવા માંગે છે, જેમ સ્ટુડન્ટને નો સમજાવ્યું સમજાવું છું, વર્તુળના કેન્દ્રમાંથી, વર્તુળનું કેન્દ્ર ઓ છે, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, જીવા એબી પર મેં લંબ દોર્યો છે, કયો, XY, જીવાને દુભાગે છે, દુભાગે મીની છેદે છે, છેદે છે કે છૂટા એક આ બાજુ ને એક આ બાજુ જતા રહે છે એવું થતું નથી, બંને બે જગ્યા પર અહીંયા ભેગા થાય છે, મીની છેદે છે, એનો મીની દુભાગે છે, જે આપણે સ્વીકારવાનું છે, સાબિત કરવાનું નથી। આગળનો પ્રમેય જોઈએ, આ યુનિટમાં તમને પ્રમેય સૌથી કામના છે, થિયરી બેઝ, જે તમને 10th માં ખૂબ જ કામમાં લાગશે, જોઈએ આપણો આગળનો થિયરી બેઝ પ્રમેય છે, પ્રમેય 10.4 જોઈએ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે, જીવાને દુભાગે છે, તો તે રેખા જીવાને લંબ છે એવું સાબિત કરું છું। શું કહેવા માંગે છે વિધાન સમજો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, વર્તુળનું કેન્દ્ર છે માંથી એક શું થશે રેખા પસાર થતી રેખા જીવાને દુભાગે, જીવાને છેદે છે, તો તે રેખા જીવા પર શું હશે લંબ, લંબ આપણે સાબિત કરવું। તો આના આધારે શું બનાવવું પડશે આપણે, પહેલા પક્ષ બનાવવું પડશે, તો પક્ષ બનાવીએ, પક્ષ ની અંદર હું એમ સમજો છું વર્તુળના કેન્દ્રમાંથી, કેન્દ્રનું નામ આપવું પડે, તો અહીં લખી વર્તુળનું કેન્દ્ર, કેન્દ્ર બિંદુ ઓ છે, જેમાં કે વર્તુળ બરાબર છે, કેન્દ્ર બિંદુ શું રાખું છું ઓ, અને જીવાનું નામ રાખું છું જીવા એબી, જીવા કોણ છે એબી, અને જે અહીં આપણે છેદે છે ને એવો આપણે શું બનાવી મધ્ય બિંદુ, રેખામાંથી જે પસાર થાય છે ને, પસાર થતી રેખા જીવા એબી અને જીવાને દુભાગે, દુભાગે તે બિંદુ એમ છે। ઓકે, એટલે અહીંયા આપણી પાસે આ જીવા એબી બનાવશું, અહીંયાથી જે રેખા પસાર થશે એનું કઈક નામ આપશું, અને જે દુભાગે કયો બિંદુ છેદે છે એમ બિંદુ છેદે છે, એટલે આના આધારે મેં શું બનાવ્યું પક્ષ બનાવ્યું વર્તુળમાંથી, તો વર્તુળનું કેન્દ્ર કોણ છે ઓ, પસાર થતી રેખા, રેખા તો આપણે ઓ એમ નામ આપશું, કારણ કે જો કેન્દ્ર ઓ છે તો એમ છેદ બિંદુ છે, ઓ એમ શું આવશે રેખા, જીવા એબી રાખી છે, જીવાને જીવાને દુભાગે તે બિંદુ કોણ છે એમ। હવે કૃત્ય સાધ્ય પણ લખી શકાય, સાધ્ય શું સાબિત કરવું છે, રેખા જીવાને લંબ હોય, રેખા જે છે જીવાને શું કરવી પડશે આપણે લંબ બનાવવી પડશે, કેવી બનાવવી પડશે લંબ બનાવવી પડશે, તો આપણી પાસે આ રેખા હશે કોણ ઓ એમ, એ મૂકીએ ઓ એમ લંબ, એટલે લંબનું સંકેત આપણને ખબર છે ઉલટોટી, કોને જીવાને, જીવા કોણ છે એબી, રેખા કઈ છે ઓ એમ, એટલે ખાલી હું અહીંયા ઓ એમ રાખું છું, જીવા કઈ છે એબી, ઈ કેવી છે લંબ। ઓકે, તો આ પક્ષ થઈ ગયું, આ સાધ્ય થઈ ગયું, આ ત્રણ જે શબ્દો છે તમાર શું બને છે સાધ્ય બને છે। હવે આના આધારે આપણે આકૃતિ બનાવી, તો પહેલા આપણે બનાવીએ વર્તુળ, ઓકે આપણું બની ગયું વર્તુળ, આ એનું કેન્દ્ર, ઓકે હવે કેન્દ્રનું નામ આપણે પહેલેથી ફિક્સ કરી દીધું છે ઓ, જીવાનું નામ શું રાખ્યું છે આપણી પાસે એબી, એ અને બી, તો ઓ થી લઈને એ સુધીનો ભાગ જોડીશ ઈ શું હશે ત્રિજ્યા, ઓ થી લઈને બી સુધીનો ભાગ જોડીશ ઈ શું હશે મારી પાસે ત્રિજ્યા, અને આપણને એમ કીધું તો રેખા જીવાને દુભાગે છે તો અહીંયા આપણે છેદવી પડશે, તો આપણી પાસે હશે અહીંયા એમ બિંદુ। હવે આપણે આકૃતિમાં જે જે વિગતો જોઈએ છે લખી દઈએ, ઓ થી લઈને એ સુધી શું કહેશું એને ત્રિજ્યા, જે આપણી સરળતા ખાતર ઓ થી લઈને બી એ પણ શું થશે ત્રિજ્યા, એ બી શું થશે જીવા, હવે અહીંયા તમારી પાસે જીવા છે એનું આ શું છે મધ્ય બિંદુ, મધ્ય બિંદુ હોય તો એમ અને બી એમ માં કેવા થશે સમાન। ઓકે, તો સાબિતી જોઈએ, ફર્સ્ટ પોઈન્ટ બંને બે ત્રિકોણ બને છે આપણા ઓ એ એમ, ઓ બી એમ, ઓકે ત્રિકોણ ઓ એ એમ અને ત્રિકોણ ઓ બી એમ, લંબ કોણ છે તો ઓ એમ લંબ એ બી, એ આપણે સાબિત કરવાનું છે। ઓકે, હવે બંને બે ત્રિકોણની સરખામણી કરવી હોય તો આ ત્રિકોણની કઈ ત્રિજ્યા છે ઓ એ, તો હું લખી શકું ઓ એ બરાબર ઓ બી,
આખા ત્રિકોણમાં જેટલી પણ ત્રિજ્યા હશે એ કેવી હશે સમાન અહીં કૌંસમાં લખી શકાય ત્રિજ્યા સેમ વસ્તુ a m b m માં કેવો થશે સરખા કારણ કે આ શું છે એનું મધ્ય બિંદુ જો ત્યાં લખી જીવાને દુભાગે તે બિંદુ m છે પણ ઈ કેવો થશે મધ્ય બિંદુ સેન્ટર તેથી આ બંને ભાગ કેવો થશે સમાન તો આપણે એમ લખી શકીએ a m બરાબર b m ક્યાં આવેલું છે જીવાનો મધ્ય બિંદુ ના પછી બંને બે ત્રિકોણ બને છે જો જો અહીંયા સમજો ખાસ આ પહેલો ત્રિકોણ o m a આ બીજો ત્રિકોણ o m અને b તો બંને બે ત્રિકોણમાં એકની એક કઈ બાજુ છે o m આ ત્રિકોણમાં પણ o m તો બંને બે ત્રિકોણની આ બાજુના માપ કેવા હશે સમાન જ હોય આ જીવાથી આ જેટલું અંતર છે ઈ આ ત્રિકોણમાં હશે એટલું એટલું આ ત્રિકોણમાં તો આ o m છે કેવો હશે સમાન ફોર્મ લખી શકું o m બરાબર o m સામાન્ય સામાન્ય બાજુ હવે ત્રણે ત્રણ માપ સરખા છે બંને બે ત્રિકોણમાં જો આ o a બરાબર o b o a બરાબર o b આ શું થયું બા આ પણ શું થયું બા પછી આપણે લખ્યું a m બરાબર b m આ a m બરાબર b m તો આ પણ શું થઈ ગયું બા ઓકે આ પણ આપણી પાસે ક્યાં આવી ગયું ત્રીજી બાજુ o m o a એ પણ કોણ છે સરખું છે બંને બે ત્રિકોણ તો કઈ શરત લાગુ પડે બા 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 તો આમ લખી શકે ત્રિકોણ શું નામ આપ્યું તો o a m બરાબર અથવા તો સામ્ય ત્રિકોણ o b m કઈ શરતના આધારે તો શરત છે બા બા અને બા ઓકે શરત સાચી હવે આપણી પાસે જે ખૂણો છે છે એ મૂકવો છે તો કયો ખૂણો બને o m a o m b બંને બે ખૂણો કેવા સમાન ખૂણો o m b બરાબર ખૂણો o m o m a ઓકે હવે કાટખૂણે જે છેદતું હશે આ આકાર કેવો બને છે કાટખૂણાનો બને છે બીજો બને છે m બિંદુ આ તમારી પાસે પસાર થતી રેખા છે આ જીવા છે અને બંનેનું જે છેદ બિંદુ m છે તો m બિંદુ જે જગ્યા પર આવે છે ઈ કેવો છે તમારી પાસે કાટખૂણે છેદે છે તેથી બંનેના માપ o m b બરાબર o m a બરાબર કેટલા અંશ થશે 90 અંશ તો આપણે જે કીધું તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે જીવા તો તે રેખા જીવા પર લંબ હશે લંબની વ્યાખ્યા આપણે શીખી ગયા છે જે બે રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદતું હોય જે બે રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદતું હશે ક્યાં કાટખૂણે તો કાટખૂણાનું માપ કેટલું હોય 90 છે તો રેખાખંડ OM રેખાખંડ AB એકબીજાને કેવી છેદે છે કાટખૂણે છેદે છે છે ને કાટખૂણે તો ઈ કેવા થશે લંબ તેથી OM લંબ AB જે આપણે સાબિત કરવાનું હતું ઓકે સાબિત થઈ ગયું શું સાબિત કરવું તો ઓ એમ લંબ કે બી કારણ કે અહીંયા જે તમે ઓ એમ અને એ બી જોવો છો એક બીજા ક્યાં છેદે છે કાટખૂણે તો અહીંયા તમારે સાબિત થાય છે હવે તમારી પાસે જો આખી વસ્તુ સાબિત થઈ ગઈ અને શોર્ટમાં જો તમારે પ્રમાણે યાદ રાખવું હોય તો શોર્ટકટ ટ્રિક કે છે વિદ્યાર્થી મિત્રો સૌથી ધ્યાન અહીંયા આપ જો તમે હવે વિધાન સમજાઈ ગયું હશે વિધાન ઉપરથી પ્રશ્ન સાધ્ય પણ સમજાઈ ગયું વર્તુળનો કેન્દ્ર બિંદુ O છે જીવાનું નામ AB આપ્યું છે અને જીવા દુભાગે તે બિંદુ કોણ છે M સાધ્ય છે આ ત્રણ શબ્દ રેખા જીવાને લંબ છે જીવાનું નામ AB છે રેખા OM OM લંબ AB હવે તમારે શોર્ટમાં પોઈન્ટ યાદ રાખવાના છે તો પહેલો પોઈન્ટ યાદ રાખજો આપણે ત્રિકોણ તો બંને બે ત્રિકોણ શું બને છે OAM OBM
એટલે આ તમારો પોઈન્ટ નંબર 1. બીજો પોઈન્ટ શું યાદ રાખો તમે? ત્રિજ્યા. તો કઈ ત્રિજ્યા બને? OA OB. તો આ તમારો બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ શું યાદ રાખો? મધ્ય બિંદુ. ત્રીજો પોઈન્ટ યાદ રાખો, મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ કયો છે? M. તેથી બંનેના માપ સરખા થાય છે. AM બરાબર BM. AM બરાબર BM. ચોથો પોઈન્ટ યાદ રાખો, સામાન્ય. સામાન્ય બાજુ. તો બંને બે ત્રિકોણમાં કઈ એવી સામાન્ય બાજુ છે? આ ત્રિકોણ ને આ ત્રિકોણ ને. OM. OM બરાબર OM. સામાન્ય બાજુ થઈ ગઈ. પાંચમો પોઈન્ટ કઈ શરત લાગુ પડે છે? બા બા અને બા. આ પાંચ પોઈન્ટ યાદ રાખો એટલે તમારે આ વસ્તુ સાધ્યતા લખી શકશો. તો પાંચ પોઈન્ટ ના આધાર તમારું પ્રમા એ રેડી થઈ જશે. પરીક્ષામાં જો તમને ત્રણ માર્ક પૂછ્યા હશે તો ત્રણ માર્ક મળશે, ચાર માર્કમાં પૂછવાની શક્યતા નથી. તો અહીંયા આપણો પ્રમેય પૂરો થાય છે. તમને લંબ વિશેનો ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે. આપણને શું કહેવા માંગ્યું હતું? કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે આપણે ક્લિયર કર્યો છે. થેન્ક યુ.